હેલો દોસ્તો, હું જામલી વિશાલ, આપ સૌનું મારું દેખરેખમાં હાર્દિક સ્વાગત કરું છું. તો દોસ્તો, લાસ્ટ 2-3 લેક્ચરથી આપણે કોમ્પિટિટિવ એક્ઝામ માટે જિયોગ્રાફી જોઈ રહ્યા છીએ, જેમાં પહેલા લેક્ચરમાં આપણે જિયોગ્રાફીનો ઓવરવ્યૂ જોયો કે જેમાં જિયોગ્રાફી કઈ રીતે સ્ટાર્ટ કરવું, કઈ રીતે પ્રિપેરેશન કરવી, એ બધું આપણે ફર્સ્ટ લેક્ચરમાં જોઈ ગયા. સેકન્ડ લેક્ચરમાં આપણે રેખાંશ, અક્ષાંશ, પરિભ્રમણ, ધરીભ્રમણ જોયું. દોસ્તો, એ લેક્ચરમાં એક મારાથી એક નાની મિસ્ટેક થઈ ગઈ કે ભારતનું સ્થાન જો પૂછવામાં આવે તો આપણે પૃથ્વીમાં ભારતનું સ્થાન આ પૂર્વ છે, ઉત્તર છે, ભારત આયા છે. તો ભારતનું સ્થાન ઉત્તર અક્ષાંશ અને પૂર્વ રેખાંશમાં, ઓકે, ઉત્તર અક્ષાંશ અને પૂર્વ રેખાંશમાં હોય છે. એટલે જે બી તમે લખો હોય કે 90 અથવા 42-82 જે કઈ લખો તમે, તો તમારે હંમેશા એક વસ્તુ યાદ રાખવાનું કે રેખાંશ હોય તો પૂર્વ જ આવશે અને અક્ષાંશ હોય તો ઉત્તર જ આવશે. ઓકે દોસ્તો, એના પછીના લેક્ચરમાં આપણે પેલું જોયું કે રાજ્યોનું પુનર્ગઠન કઈ રીતે થયું, રાજ્ય કઈ રીતે ભાષાથી પેલું આંધ્રપ્રદેશ બન્યું અને ગુજરાત રાજ્ય કઈ રીતે આપણે પેલી મે 1960માં સ્થાપના કરવામાં આવી. એના પછી આપણે જોયું કે હાલ આપણે 33 જિલ્લાઓ છે, તો કઈ રીતે આપણે જિલ્લાઓ 17 જિલ્લાઓ ટોટલ હતા 60માં અને 33 જિલ્લાઓ થયા 2019માં, તેની આપણે પ્રોસેસ આખી જોઈ. હવે દોસ્તો, આજના લેક્ચરમાં આપણે જોવાના છે ગુજરાતના જિલ્લાઓ, કયો જિલ્લો કયા જિલ્લાને ટચ કરે છે, અથવા ક્યાં ક્યાં જિલ્લાઓ ટૂંકમાં કોને ટચ નથી કરતા, એ બધી કઈ રીતે યાદ રાખવી ટ્રીક છે. હવે દોસ્તો, આ છે આપણું ગરવી ગુજરાત. થોડુંક સ્કેચમાં થોડુંક તમે સમજી લેજો ગુજરાત છે એમ. દોસ્તો, સિમ્પલ છે દોસ્તો, ફર્સ્ટ ઓફ ઓલ આપણે પહેલા તો ધ્યાન રાખવાનું છે કે ટોટલ જિલ્લાઓ કેટલા છે, તો કે 33. હવે એના માટે આપણે ગુજરાતને 3 પાર્ટમાં વહેંચેલું છે, રેડી. તો દોસ્તો, આને આપણે કહીશું કચ્છ, આને આપણે કહીશું સૌરાષ્ટ્ર. હવે દોસ્તો, અને આપણે આને કહીશું તળ ગુજરાત. દોસ્તો, હવે આપણે તળ ગુજરાત આખાને કીધું તો ઘણા બધા મહેસાણાના હશે, ઘણા બધા વલસાડના, ડાંગના હશે, એ બધા એમ કહેશે સર અમે તો દક્ષિણ ગુજરાત છીએ, કે અમે તો મધ્ય ગુજરાત છીએ, કે અમે ઉત્તર ગુજરાત છીએ. દોસ્તો, કેવું છે, પાર્ટ તો 3 જ છે, પછી તળ ગુજરાતમાં જે આ ભાગ છે એને કીધું છે ઉત્તર ગુજરાત, આ છે એને મધ્ય કીધું છે, અને આ છે એને દક્ષિણ ગુજરાત કહીએ છીએ આપણે. ઓકે દોસ્તો, એટલે એવી રીતે આપણે થોડું 3 ભાગ પાડવામાં આવ્યા છે. ફરી યાદ રાખવાની ટ્રીક છે, તો 3 આપણે લાઈનમાં લખી નાખીએ, કચ્છ, સૌરાષ્ટ્ર અને તળ ગુજરાત. ઓકે દોસ્તો, હવે તમે ક્યાંક મેરેજમાં, મેરેજ ફંક્શનમાં કે કોઈ બી જગ્યાએ જાઓ, આપણે ચાંદલા દેવાના રિવાજ છે, રેડી. કે તમે ચાંદલો દો, પૈસા દો, તો તમને કોકે દીધું હોય એના કરતા તમે વધારે જ દેવાના છો. ઓકે, અને આપણે જોઈએ તો ચાંદલો કેવો હોય, 101 દીધો, 151 દીધો, 201 દીધો. ઓકે, એટલે કચ્છ છે તો કચ્છ એને 1 રૂપિયો ચાંદલો કર્યો. સપોઝ સૌરાષ્ટ્ર આવ્યો, તો સૌરાષ્ટ્ર કે ભાઈ તમે 1 રૂપિયો કર્યો છે તો હું 11 રૂપિયા કરીશ. તો તળ ગુજરાત કે ભાઈ તમે 11 કર્યા છે તો હું 21 કરીશ. ગણી લો, ટોટલ 33 જિલ્લાઓ થઈ ગયા, કચ્છનો 1 જિલ્લો, સૌરાષ્ટ્રના 11 જિલ્લા અને તળ ગુજરાતના 21 જિલ્લા. હવે તમને પૂછવામાં આવે કે 2013માં નરેન્દ્ર મોદીના સમયમાં જ્યારે બીજા 7 જિલ્લાઓ નવા બનાવવામાં આવ્યા ત્યારે ટોટલ કેટલા જિલ્લાઓ હતા અને કેમાંથી કેટલા જિલ્લા પડ્યા, રેડી. તો એ કેવું યાદ રાખવાનું, અહીંયા આપણે 0 કહી શકીએ, 0, 1, 11, 21, તો 0, 1, 2, 3, 4 અને 0. ઓકે દોસ્તો, થઈ ગયું. સૌરાષ્ટ્રમાં પહેલા 11 હતા અને એમાંથી 4 બાદ થયા એટલે કેટલા હતા, 7 જિલ્લાઓ હતા, એમાંથી 4 નવા બન્યા અને ટોટલ જિલ્લા થયા 11. એવી જ રીતે તળ ગુજરાતમાં પહેલા 18 જિલ્લાઓ હતા, એમાં 3 એડ થયા એટલે બન્યા 21, એટલે ટોટલ જિલ્લાઓ બન્યા 7. 33માંથી 7 જાય એટલે મેળા 26, એટલે 2013માં હતા 26 જિલ્લાઓ, એમાંથી 7 એડ થઈને 33 જિલ્લાઓ બન્યા. આ દોસ્તો હવે તમને કોઈ દિવસ યાદ રહેશે, એટલે ભૂલાશે નહીં, ભૂલાય. હવે તમને યાદ જ રહેવાનું છે કે ભાઈ પહેલા 1 રૂપિયો આપ્યો, પછી 11 રૂપિયા આવ્યા, પછી 21 રૂપિયા આપ્યા, પછી 0, 1, 2, 3, 4. તમને આમાંથી કેટલા બધા ક્વેશ્ચન તમારે કવર થઈ ગયા કે ભાઈ ટોટલ સૌરાષ્ટ્રના હાલના જિલ્લા કેટલા છે, કે 2013માં નવા જિલ્લાઓ બન્યા એ પહેલા જિલ્લાઓ કેટલા હતા, તળ ગુજરાતના હાલના જિલ્લાઓ કેટલા છે, 2013 પહેલા જિલ્લાઓ બન્યા ત્યારે ટોટલ કેટલા જિલ્લાઓ હતા, આ બધા આપણે તમે ક્વેશ્ચન તમારે કવર થઈ ગયા. દોસ્તો, હવે આ તમને એટલી ખબર પડી ગઈ કે કેમાંથી ક્યાં જિલ્લા બન્યા, કેવી રીતે બન્યા. હવે
જિલ્લાઓ આપણે હાલ 33 જિલ્લાઓ છે, ઘણા બધાને હાલની બધી એક્ઝામ જે સિનિયર ક્લાર્ક છે કે જુનિયર ક્લાર્ક તલાટી બધા બહુ બધા ક્વેશ્ચન છે, આગળ બી પૂછાઈ ગયા છે કે ભાઈ બરોડા છે વડોદરા છે તો અમદાવાદને ટચ કરે કે નથી કરતું, અથવા કયા જિલ્લાઓ કેટલા જિલ્લાને અથવા કયા કયા જિલ્લાઓને ટચ કરે છે અડે છે, એ તમને એક્ઝામમાં ઘણી બધી વાર પૂછાય બી ગયું છે ને પૂછાવાની શક્યતા બી છે. તો તમને આ એક શોર્ટ ટ્રેક છે, તમને યાદ રહી જાય. પેલા આયા તમે બે ખાના પાડો. ઓકે દોસ્તો, હું સાથે સાથે નામ આપતો જાઉં છું. આ છે વલસાડ અને આ છે નવસારી. હવે તમે ટોટલ આ રીતે ચાર ખાના પાડો અને નામ આપી દો. આ તમને બધાને ખબર જ છે, સુરત, તાપી, ભરૂચ, નાયે શું હશે તો કે નર્મદા. હવે એક આ એક સુરત છે એ નર્મદા બી ટચ કરે છે, એટલે આપણે એરો આપી દેશું કે સુરત છે તો કેટલા જિલ્લાને ટચ કરે, તો કે ભરૂચ, નર્મદા, તાપી અને નવસારી. હવે એક નાનું એવું તાપી અને નવસારીની વચ્ચે એક નાનું એવું ગુમડું કરવાનું છે જેને આપણે કહીશું ડાંગ. ઓકે દોસ્તો, એટલે ખબર પડી ગઈ. પેલા તમે બે લાઈન કરો, પેલું વલસાડ બીજું નવસારી. હવે તમને આમાં આટલા આટલામાંથી તમને જે દક્ષિણ ગુજરાત મેં કીધું એમાંથી તમને પૂછાય કે વલસાડ છે સુરત ને ટાપીને ટચ કરે, તો કે ના ભાઈ, વલસાડ એક જ જિલ્લાને ટચ કરે છે જે છે નવસારી. ઓકે દોસ્તો, આ તમને બેઝિક ક્લિયર થઈ ગયું. હવે આગળ જવાનું, પેલા એક લાઈન દોરો, એમાંથી ત્રણ જિલ્લાઓ હશે. પેલું છે આણંદ. તમને બધાને ખ્યાલ છે કે ભરૂચ અને આણંદ એ એકબીજાને ટચ નથી થતા, વચ્ચે મહી નદી આવે છે. ઓકે દોસ્તો, આ આવશે આણંદ. હવે આણંદ પછી શું આવશે તો કે વડોદરા. તો વડોદરા આણંદ ને ભરૂચ ને નર્મદા ત્રણેયને ટચ કરે છે. ઓકે દોસ્તો, લાઈક કહી દો વડોદરા. તો ભરૂચ છે એ નર્મદા ને વડોદરા ને કરે છે ટચ, પણ આ છોટા ઉદેપુર ને નથી કરતું. છોટા ઉદેપુર એ તમે અહીંયા નર્મદાની આગળ ભરૂચમાં નહીં પણ નર્મદામાં તમે કહી દો તો છોટા ઉદેપુર નર્મદાને અને વડોદરાને બંનેને ટચ કરે છે એવી તો કહી શકો. ઓકે દોસ્તો, તો દક્ષિણ ગુજરાત ક્લિયર થઈ ગયું તમને. પેલા બે લાઈન કરો, પેલું વલસાડ, બીજું નવસારી, પછી ચાર ચોકઠા કરો, એમાં ભરૂચ, સુરત, નર્મદા, તાપી. ઓકે દોસ્તો, પછી ત્રણ તમે જિલ્લાઓ બનાવશો તો આણંદ, વડોદરા અને છોટા ઉદેપુર ત્રણ મળશે. ઓકે દોસ્તો, નેક્સ્ટ તમે શું મળશે તો કે આયા તમને બધાને ખ્યાલ છે શું એવું છે અમદાવાદ. હવે અમદાવાદ છે વડોદરા ને ટચ નથી કરતું પણ આણંદ ને કરે છે. ઓકે દોસ્તો, એટલે આને આપણે અમદાવાદ કહી દઈશું. અમદાવાદ ની બાજુમાં શું એવું ખેડા. ખેડા એ વડોદરા ને બી ટચ કરે છે અને આણંદ ને બી ટચ કરે છે અને અમદાવાદ ને બી ટચ કરે છે, આપણે એ ખેડા કહી દઈશું એવું ખેડા. હવે ખેડા ની બાજુમાં શું છે દોસ્તો તો કે પંચમહાલ. પંચમહાલ જે છોટા ઉદેપુર, વડોદરા, ખેડા ત્રણેયને ટચ કરે છે અને આયા છે દાહોદ. હવે દોસ્તો, કે દાહોદ છે વડોદરાને ટચ નથી કરતું, સિમ્પલ છે. પહેલા બે લાઈન, પછી ચાર ચોકઠા, પછી ત્રણ જિલ્લા ને પછી ચાર જિલ્લા. ઓકે દોસ્તો, આ પ્રેક્ટિસ કરશું ઘરે. પેલા 33 જિલ્લાઓ યાદ રાખવાની, 33 જિલ્લાના નામ તમને યાદ હોવા જરૂરી છે. અને તમને એક કાંઈ ના આવડે તો એક દારો એક નકશો લેવાનો, એક દરેક જોઈ રાખવાનો, ત્યાં સુધી જોવાનો કે જ્યાં સુધી તમને વિઝ્યુઅલાઇઝ ના થઈ જાય કે ભાઈ અમદાવાદ કે તમને, તો તમને ખ્યાલ આવી જ જવો જોઈએ ગુજરાતના નકશામાં અમદાવાદ અહીંયા કંઈક આવેલું છે. દોસ્તો, ડેઈલી એક હેબિટ રાખો, ડેઈલી એક નકશો લેવાનો, નકશાને જોવાનો. તમે કંઈ વાંચવાનું નહીં, તમે ખાલી જિલ્લાઓ જો ક્યાં કયો જિલ્લો આવેલો છે, સ્થાન તમને યાદ રહી જાય તો ઓટોમેટિકલી તમને બધું યાદ રહી જશે. હવે આ આપણે એક તાપી અને નવસારીમાં ગુમડું થયું હતું, એવી જ રીતે એક અમદાવાદ ને ખેડામાં ગુમડું થયેલું છે જેને આપણે કહીશું આપણું પાટનગર. શું છે? ગાંધીનગર. ઓકે દોસ્તો, હવે આ તો બધાને ખબર જ છે કે આ કચ્છ છે. હવે અહીંયા આપણે બનાસકાંઠા છે. કચ્છની બાજુમાં જે ચાર જિલ્લાઓ આવેલા છે એને યાદ રાખવાની એક ટ્રીક છે દોસ્તો. કચ્છની બાજુમાં પૂછે તો બા, પા, સુ, મો. હવે તમને એક્ઝામમાં કદાચ પૂછે કે ભાઈ ઉત્તરથી દક્ષિણ લખો, દક્ષિણથી ઉત્તર લખો કચ્છની આ બાજુમાં આવેલા જિલ્લાઓ, તો ભાઈ તમને આવડી જાય. બા એટલે તમને ખબર છે બધાને બનાસકાંઠા, એ રીતે પા કે તો પાટણ. ઓકે, બાપા સુ એટલે સુરેન્દ્રનગર ને મો એટલે મોરબી, આપણે જોશું. હવે તમને બધાને ખ્યાલ છે કે બનાસકાંઠા ગાંધીનગર ને ટચ નથી કરતું, પણ
સાબરકાંઠા જે બનાસકાંઠાની બાજુમાં છે એ ગાંધીનગર ને ટચ કરે છે, એટલે સાબરકાંઠા ગાંધીનગર બનાસકાંઠા બંનેને ટચ થઈ ગયું. ઓકે દોસ્તો, હવે દોસ્તો સાબરકાંઠા આપણે જોયું, સાબરકાંઠાની બાજુમાં તમને બધાને ખ્યાલ છે કે પર્વતમાળા આવેલી છે, કઈ? તો કે અરવલ્લી. તો અરવલ્લી છે એ સાબરકાંઠાને ટચ થાય છે, ગાંધીનગરને થાય છે, અરવલ્લી ખેડાને બી ટચ થાય. ઓકે દોસ્તો, એટલે આપણે અહીંથી આપણે અરવલ્લી લઈ લેશું. હવે અરવલ્લીની બાજુમાં શું લીધું? તો કે એક જ જિલ્લો લીધો. કયો? તો કે મહીસાગર. દોસ્તો મહીસાગર છે, દાહોદ, પંચમહાલ, ખેડા અને અરવલ્લી આ ચાર જિલ્લાઓને ટચ કરે છે. હવે આ તમારું તળ ગુજરાત ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ ગયું. તમને હવે એક પાટણ છે, ગાંધીનગર છે, બનાસકાંઠા, સાબરકાંઠા છે, તમને એમ થશે સર મહેસાણા, તો એક જ લઈ દઉં મહેસાણા, કે જે મહેસાણા પાટણ ને ગાંધીનગર અમદાવાદ ત્રણેયને ટચ કરે છે. ઓકે દોસ્તો, મહેસાણા કહી દેશો આપણે. હવે તમને કીધું કચ્છની બાજુના પૂછે તો કેવા આ બાપા સુમો. ઓકે, તો બાપા થઈ ગયું. હવે પાટણની બાજુમાં શું હોય? તો કે સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગર છે એ અમદાવાદની ટચ કરે છે. ઓકે દોસ્તો, હવે આપણે સુરેન્દ્રનગર જોઈ લીધું કે જે પાટણ, મહેસાણા, અમદાવાદ ત્રણેયને ટચ કરે છે. એની બાજુમાં મોરબી છે. તો કે મોરબી એ ક્યાં તરફ? જો મોરબી છે, અમદાવાદને ટચ નથી કરતું, એટલે આ શું છે? સુરેન્દ્રનગર મોરબી. હવે એવું આપણું સૌરાષ્ટ્ર. સૌરાષ્ટ્રમાં તો તમને બધાને ખ્યાલ જ છે, દેવભૂમિ, દ્વારકા, કે જ્યાં એ છેલ્લે આવેલું છે. દેવભૂમિ, દ્વારકા, એની બાજુમાં પૂછે તો કે પોરબંદર, એટલે આ કઈ પોરબંદર. મોરબી અને દેવભૂમિ, દ્વારકા અને પોરબંદર ને ત્રણને જોડતો એક જિલ્લો છે, જે છે જામનગર. ઓ દોસ્તો, હવે જામનગર પોરબંદર ને ટચ કરે છે, પણ પોરબંદર ને આવેલું જુનાગઢ છે એને ટચ નથી કરતું. અહીંયા તમને રાજકોટ આવે છે, કે રાજકોટ છે એની સરહદ ને બેને અલગ કરે છે. ઓ દોસ્તો, લાયા મળશે તમને જુનાગઢ. જુનાગઢ એની બાજુમાં ટચ થઈને છે અમરેલી. ઓ દોસ્તો, પણ એક અહીંયા વચ્ચે એક નાનું બીજું એક ત્રીજું ગુમડું, જે આયા આપણે કીધું કે આયા કીધું એ રીતે આયા, કે જે જુનાગઢ ને અમરેલી ને બે જ જિલ્લાને ટચ કરે છે, તેવું છે આપણું ગીર સોમનાથ. ઓકે, અને આપણે અમરેલી. હવે અમદાવાદ અને અમરેલી એની વચ્ચે શું છે? તો કે ભાવનગર. હવે રાજકોટ, અમદાવાદ ને ભાવનગર માંથી એક, અને રાજકોટ માંથી એક તમને એક જિલ્લો અલગ પાડવામાં આવ્યો, જે કયો હતો? તો કે બોટાદ. અને બોટાદ છે એ કોને કોને ટચ કરે છે? ઓકે દોસ્તો, તો બોટાદ છે એ તમને સુરેન્દ્રનગરને બી કરે છે, અમદાવાદને બી કરે છે, ભાવનગરને બી કરે છે, પણ મોરબીને નથી કરતો. ઓકે દોસ્તો, તો બોટાદ તમે આમ કહી શકો. આ બોટાદ કે જે મોરબીને ટચ નથી થતો, અને આ વચ્ચેનું મેળું તમને શું મેળવું? તો કે રાજકોટ. આ મેળવું બોટાદ. આ તમારું આખું ગુજરાત અને 33 જિલ્લાઓ તમારા કમ્પ્લીટ થઈ ગયા. હવે તમને ગમે નથી ગમે એક આ તમે પ્રેક્ટિસ કરશો એટલે તમને ઓટોમેટિકલી તમને આવડી જશે. આ જેમ ગુજરાતનો મેપ ઓરિજિનલ છે એ પ્રમાણે મેં નથી દોર્યા, પણ તમને યાદ રહે કોની બાજુમાં કયો જિલ્લો છે, કેટલા જિલ્લાઓ કોને ટચ કરે છે, તે રીતે શોર્ટ છે આ એક તમે તમારી નોટ્સમાં દોરી નાખજો. એટલે તમને બધાને પછી ગમે ત્યારે પૂછે કે રાજકોટ છે એની આજુબાજુના જિલ્લાઓ કેટલા, તો તમે કહી શકો 1, 2, 3, 4, 5 ને 6. અને એક સાત સુરેન્દ્રનગર બી ટચ થઈ છે, એટલે રાજકોટમાં સાત છે. એવી અમદાવાદનું પૂછી શકે, ગાંધીનગરનું પૂછી શકે, કચ્છનું પૂછી શકે. હવે તમને એક ક્વેશ્ચન પૂછવામાં આવે કે કચ્છનું મોટું રણ અને નાનું રણને અલગ પડતો જિલ્લો કયો? તો દોસ્તો આ મેં એક નોચ દોરી છે, આ જે પાટણ છે જિલ્લો જે બહાર આવે છે તેની ઉપર છે દોસ્તો એ કચ્છનું મોટું રણ છે, અને જે નીચે છે કચ્છનું નાનું રણ છે. તો તમને એક્ઝામમાં પૂછવામાં આવે કે કચ્છના રણને અલગ પડતો એવો જિલ્લો કયો? તો કે પાટણ. દોસ્તો આ એક ક્વેશ્ચન છે. બીજો ક્વેશ્ચન છે કે જે પૂછાઈ ગયેલા છે, પૂછાઈ બી છે કે ગુજરાતમાં સૌથી પહેલો સૂર્યોદય અથવા સૌથી પહેલો સૂર્યાસ્ત ક્યાં થઈ છે? ઓકે દોસ્તો, ઓબ્વિયસ છે, તમને બધાને ખ્યાલ છે કે પૃથ્વી પશ્ચિમથી પૂર્વ તરફ પરિભ્રમણ કરે છે. ઓકે દોસ્તો, એટલે સૂર્ય છે પૂર્વથી પશ્ચિમ તરફ જતો દેખાશે. એટલે દાહોદમાં આ તમારે ગરબાળ આવેલું છે, કે જ્યાં સૌથી પહેલો સૂર્યોદય થાય છે, જ્યાં સૂર્ય પહેલો ઉગે છે સૌથી પહેલો. અને કચ્છ છે કે જ્યાં સિરક્રિક આવેલું છે,
કે જે સૌથી છેલ્લો સૂર્યાસ્ત થાય છે. એક માર્કમાં એક્ઝામ લક્ષી માહિતી, એક્ઝામમાં તમને પૂછાય એવો ક્વેશ્ચન છે કે સૌથી છેલ્લો સૂર્યાસ્ત અથવા સૌથી પહેલો સૂર્યોદય, તો કે ગરબાળા દાહોદમાં. ઓકે દોસ્તો, આ બે બે જિલ્લાઓ તમારે યાદ રાખવાના છે. હવે દોસ્તો બીજું એક પૂછાય છે કે ગુજરાતના આવેલા જિલ્લાઓ ક્યાં, કેટલા જિલ્લાઓ બીજા અન્ય રાજ્યોને ટચ કરે છે. તો દોસ્તો આપણે બે, એક દાહોદ અને એક છોટાઉદેપુર, ઉદયપુર એવા બે જિલ્લાઓ છે કે જે એક સાથે બે જિલ્લા બે રાજ્યોને ટચ કરે છે. ઓકે દોસ્તો, એટલે આપણે વચ્ચે આયા બે માં એક એક આપી દઈએ. હવે તમને બધાને ખ્યાલ છે કે સૌથી ભારતમાં સૌથી મોટું રાજ્ય કયું પહેલા નંબરનું, તો કે રાજસ્થાન. બીજા નંબરનું તો કે મધ્યપ્રદેશ. ત્રીજા નંબરનું તો કે મહારાષ્ટ્ર. હવે આ ત્રણ તમને ક્રમ વાઇઝ આપણા ગુજરાતની આજુબાજુના જે રાજ્યો છે એ ક્રમ વાઇઝ તમને આપેલા છે કે જે સૌથી મોટાથી સૌથી નાનાના ક્રમમાં ગોઠવાયેલા બી છે અને આપણા પાડોશી રાજ્યો બી છે, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર. ઓકે દોસ્તો, છોટા ઉદયપુર થી નીચેના જેટલા છ જિલ્લાઓ છે ગણી લો, એક બે ત્રણ, આ ડાંગ ગુમડું નીકળ્યું છે, ચાર નવસારી છે એમાં આ પણ છે, એ બી રાજ્યને ટચ કરે, પાંચ અને આ એક વલસાડ છે, છ. ઓકે દોસ્તો, એવી જ રીતે ઉપર ગણો કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ, એ રાજસ્થાનમાં ટોટલ છ જિલ્લાઓ છે એ ટચ કરે છે. અને એમપીમાં તમને ખબર જ છે દાહોદ અને છોટા ઉદયપુર. તમને એવું કદાચ માઇન્ડમાંથી નીકળી જાય કે એવા બે ક્યાં હતા, તો એક યાદ રાખવાનું કે ઘરમાં સૌથી નાનો વ્યક્તિ હોય એને આપણે શું કહીએ, કે છોટું, અને સૌથી મોટા હોય શું કહીએ, તો કે દાદા. આ બે વસ્તુ યાદ રાખવાની કે છોટા ઉદયપુર અને દાહોદ, દાદા દાદા વચ્ચે ઓ, એટલે દાહોદ ટૂંકમાં. એટલે દાદા અને છોટું બે છે એ બે બે રાજ્યોની, બે બે રાજ્યોની સીમા ધરાવે છે. બોલો દોસ્તો, આ તમને એક્ઝામ લખતી માહિતી છે. હવે તમને ખ્યાલ છે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર આ ત્રણ જિલ્લાઓ સૌથી મોટા જિલ્લા વિસ્તારમાંથી રહે અને નાના છે એ, આ તમે ત્રણ લખો એટલે તમારો ઉત્તર સાચો પડે. એટલે આ ચોથો છે વિસ્તારમાં કે જે સૌથી મોટો, ફોર્થ સૌથી મોટો રાજ્ય છે ઉત્તર પ્રદેશ. ઓકે દોસ્તો, એટલે પહેલું કયું હતું કે રાજસ્થાન, બીજું મધ્યપ્રદેશ, ત્રીજું મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ. હવે તમને પૂછવામાં આવે ગુજરાતનું સ્થાન કેટલું. ઓકે દોસ્તો, હવે ગુજરાતનું સ્થાન જે પેલા 2011 ના સર્વે પ્રમાણે આપણું સ્થાન છે સાતમું વિસ્તારમાં, પણ તેલંગાણા નવું રાજ્ય બન્યું પછી આપણું સ્થાન છઠ્ઠું થઈ ગયું છે. દોસ્તો, એટલે આ ગમે કોઈ બી એક એક્ઝામમાં તમને પૂછાય છે કે ગુજરાતનું વિસ્તારની દ્રષ્ટિએ સ્થાન કેટલું. ઓકે, વસ્તીમાં બી સેમ કન્ફ્યુઝન છે કે પેલા આપણે 10મા સ્થાને હતા ભારતમાં, પણ હાલની તારીખે આપણે 9મા સ્થાને, અમુક નવા પબ્લિકેશન છે તમને 9th આપેલો છે રેન્ક. ઓકે દોસ્તો, હવે જ રીતે તમને પૂછે કે ભારતનો કેટલા ટકા ભાગ ગુજરાતે રોકેલો છે. દોસ્તો, 6% ભાગ વિસ્તારનો, 6% ભાગ ગુજરાતે ભારતનો રોકેલો છે. ઓકે દોસ્તો, આ તમને એક્ઝામ નથી પડ્યો હોયથી બહુ ઇમ્પોર્ટન્ટ છે. હવે બીજી રીતે દોસ્તો તમને પૂછવામાં આવે કે દરિયા કિનારા ધરાવતા હોય અથવા દરિયા કિનારા ના ધરાવતા એવા જિલ્લાઓ કેટલા. હવે તમને આ ખ્યાલ હોય તો તમે આરામથી ગણી શકો, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. દોસ્તો, એવા 15 જિલ્લાઓ એવા છે કે જે દરિયા કિનારો ધરાવે છે. હવે તમને પૂછે દરિયા કિનારો નથી ધરાવતા, ઓબ્વિયસ છે, તમે આમાંથી બાદબાકી કરશો એટલે તમને મળી જશે. તો કેટલા મળશે, તો કે 18, અભિનો સરવાળો કરો 33 થઈ જશે. એવી જ રીતે એવા 5 જિલ્લાઓ છે કે જે નદીના નામ પરથી રાખવામાં આવ્યા છે. તમને બે તો તમને આ ખ્યાલ જ છે, નર્મદા અને તાપી, કે જે બે નદી છે એના નામ ઉપરથી જિલ્લાઓ બનાવવામાં આવ્યા છે. બીજા છે સાબરકાંઠા, કે જે સાબર નદી આવેલી છે, અને બનાસકાંઠા, જે બનાસ નદી આવેલી છે. તો સાબરકાંઠા, બનાસકાંઠા, નર્મદા, તાપી. ઓકે દોસ્તો, આ હતી તમારી અને અરવલ્લી. ઓકે, આ 5 રાજ્ય તમારા, 5 જિલ્લા એવા છે કે જે નદીના નામ ઉપરથી રાખવામાં આવ્યા છે. ઓકે દોસ્તો, હવે આ ગુજરાતનું તમને બધા જિલ્લાઓ કોને કયો જિલ્લો ટચ કરે છે, કેટલા જિલ્લાઓ નવા બનાવ્યા, અથવા વિસ્તારની દ્રષ્ટિએ કેનું કયું સ્થાન છે, તમને હવે ના સમજાય કે હજી બી ના ખબર પડી હોય તો તમે મને પૂછી શકો છો, મને કહી શકો છો. દોસ્તો, તમે જો આવો નવો રિસ્પોન્સ આપશો તો આવનારા સમયમાં હજી બી શોર્ટ ટ્રીક સાથે આપણે જિયોગ્રાફી કન્ટિન્યુ કરવાના છીએ, પણ સાથે સાથે બીજા બી સબ્જેક્ટ સ્ટાર્ટ કરશું. હવે દોસ્તો, ઘણા બધા વિદ્યાર્થીઓને એવું કહે છે કે સર મેથ્સ
અને સાયન્સ જીકે માટે. તો દોસ્તો અમારી જે ચેનલ છે એમાં અમે ઓલરેડી મેથ્સ અને સાયન્સના 10th ન્યૂ એનસીઆરટી સિલેબસ પ્રમાણેના વિડીયો અપલોડ કરેલા છે અને હજી ચાલુ જ છે કરવાના અને બનાવીએ જ છીએ, જે તમને એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી બહુ ઇમ્પોર્ટન્ટ છે દોસ્તો. કે તમે જે ક્લાસ 3 કરતા હોય તો જીપીએસસી લેવલની એક્ઝામની પ્રિપેરેશન કરતા હો તો તમને જે 10માનું સાયન્સ છે એ તમને બહુ બેનિફિટ થશે દોસ્તો. એ તમે અમારે ચેનલમાં એ વિડીયો બી સાથે સાથે પ્લેલિસ્ટમાં છે કે જે જોઈ શકો છો, જે તમને એમ થશે કે સર આ 10th છે 10મા ધોરણના છે અમે શું કરવા જોઈએ, પણ જે 10મામાં 11મામાં 12મામાં જે વસ્તુ આવે છે દોસ્તો એ જ તમને ગવર્મેન્ટ પ્રિપેરેશનમાં હેલ્પફુલ થઈ શકે છે કે જે ન્યુ એનસીઆરટી સિલેબસ પ્રમાણે જ છે. ઓકે, તો એ જો એ તમને એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી બહુ હેલ્પફુલ થવાના છે, કેમ કે ડીપલી આપેલા છે અને તમને એક્ઝામમાં હવે તમે બધાને ખ્યાલ જ છે કે કોમ્પિટિશન એટલી બધી વધારે છે કે જે એક્ઝામિનર છે બહુ ડીપમાં જ જવા લાગ્યો છે. ઓકે દોસ્તો, હવે તમને કંઈ ના સમજાય તો કોમેન્ટ કરજો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરવાનું ના ભૂલશો. ઓકે દોસ્તો, બાય બાય, ટેક કેર.